આજનો ઋષિ સંદેશ છે, દીર્ઘ દ્રષ્ટિ અપનાવો, દુર્બુદ્ધિનો નાશ કરો. નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો દિવસને મંગલદાયી તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ, પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, દીર્ઘ દ્રષ્ટિ અપનાવો, દુર્બુદ્ધિનો નાશ કરો. આપણે ઉપર છલા પ્રયત્નો કરવાના બદલે ઊંડા ઉતરવું જોઈએ. કોઈ પણ સમસ્યાનું તાત્કાલિક સમાધાન શોધવાના બદલે તે વિષ વૃક્ષના મૂળમાં જ ઘા કરવો જોઈએ. મુશ્કેલીમાં ફસાયેલા કોઈ માણસને તાત્કાલિક મદદ કરવી તે સારી બાબત છે. તેનાથી આપણી દયાળુતા તથા ઉદારતાને પોષણ મળે છે, પરંતુ તેનાથી કોઈ કાયમી સમાધાન થતું નથી. કોઈ ભિખારીને એકાદ રૂપિયો આપી દેવો તે સસ્તી દયાળુતા છે, પરંતુ તેનો સાચો સહાયક તે છે જે તેને પોતાને મહેનત કરવા માટે તૈયાર કરે અને કામ ધંધો કરવા માટે જરૂરી સાધનો મેળવી આપે. સસ્તી અને ઉપર છલી સેવા તો કેટલાય ભાવુક લોકો કરતા હોય છે. આપણે દીર્ઘદ્રષ્ટા બનીને વ્યક્તિ તથા સમાજને નિરંતર ત્રાસ આપતી વિપત્તિઓના મૂળ કાપી નાખવા જોઈએ અને સુખ શાંતિનો મજબૂત પાયો નાખવો જોઈએ. લોકોની દુર્બુદ્ધિને દૂર કર્યા વગર, લોકમાનસમાં ઉત્કૃષ્ટ ભાવનાઓના બીજ વાવ્યા વગર વ્યક્તિ તથા સમાજની એક પણ સમસ્યા હલ નહીં થાય. ઘાણીના બળદની જેમ લાંબો વિચાર કર્યા પછી ભલે સામાન્ય પ્રયાસોના ચક્કરમાં અટવાતા રહીએ, પરંતુ સમસ્યાઓને હલ કરી શકાશે નહીં. તેનું પ્રતિફળ ચર્મચક્ષુથી દેખાતું નથી. તેથી જેનામાં દીર્ઘ દ્રષ્ટિ ન હોય તેને કોઈ પણ પરિણામ મળતું નથી, એટલે તેનો ઉત્સાહ ટકી રહેતો નથી. આથી જ લોકો જ્ઞાન યજ્ઞ જેવા સર્વશ્રેષ્ઠ પરમાર્થની ઉપયોગીતા સમજી શકતા નથી. સેવા તથા પરમાર્થનો વિચાર કરનાર લોકો અન્નદાન, વસ્ત્રદાન, પાણીની પરબ, ઔષધિઓનું દાન વગેરે પૂરતા સીમિત રહી જાય છે. તેઓ પોતાની પ્રશંસા થાય તેવા જ કાર્યો હાથ ધરે છે. મંદિર, ધર્મશાળા વગેરેનું નિર્માણ લોકો પોતાની ખ્યાતિ માટે જ કરે છે કે ફોટા પડાવવા કરે છે, તેમની ઉપયોગીતા ખાસ હોતી નથી. કેટલીક વાર તો તેમના દ્વારા મફતમાં ધન મેળવવાની ખરાબ પ્રવૃત્તિ પણ ચાલતી રહે છે. બ્રહ્મ ભોજન જેવી પ્રવૃત્તિઓ પાછળ પણ યશ મેળવવાની ઈચ્છા જ કામ કરતી હોય છે. આપણે હવે બાળક બુદ્ધિ છોડીને આગળ વધવું જોઈએ અને દીર્ઘ દ્રષ્ટિ વાપરી જે કાર્યો દ્વારા માનવીય સમસ્યાઓનું કાયમી સમાધાન થાય તેવા જ કાર્યોને હાથ ધરવા જોઈએ. પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, January 1964, Page 31-32. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો માં ગાયત્રી તેમજ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની, શ્રેષ્ઠ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે. તો આ સંદેશને આપ અણસાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી, સ્વજન, ગ્રુપ, સર્કલમાં, શિક્ષિત પ્રશિક્ષિત વર્ગમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર, ઋષિ ચિંતન ચેનલ જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર શાખા સરગાસણની હાર્દિક શુભ